તો આ સાથે અમારા સહયોગી ભાજપના ઉમેદવાર અમિલા બારા સાથે વાતચીત કરી હતી. આવો સાંભળીએ. મતદાન પૂર્ણ થવાને આરે છે અને ભાજપના જે ઉમેદવાર છે રમીલાબેન બારા તે આપણી સાથે છે. રમીલાબેન, આપની માટેનું જે મતદાન હતું પૂર્ણ થયું છે, સવારે જીતનો વિશ્વાસ આપે વ્યક્ત કર્યો હતો, હાલમાં શું કહેશો? અને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે હું ચોક્કસ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે અમારે ત્રણેય ઉમેદવારનો વિજય નિશ્ચિત છે. ગઈકાલ સુધી એવી વાત હતી કે એનસીપી સાથે બીટીપીના પણ જે બંને ધારાસભ્યો છે ભાજપ તરફી વોટ કરશે. અત્યાર સુધી મનામણા રીસામણા ચાલી રહ્યા છે, હજુ એક પણ વોટ નથી આવ્યો, તો બીટીપીના વોટ વગર શું ભાજપના ત્રણેય ઉમેદવારો જીતી શકશે? હું એટલું ચોક્કસ કહીશ કે અમારા ત્રણેય ઉમેદવાર આજે જીતી રહ્યા છે, આપ જોઈ શકશો. એટલે ભાજપનો જે વિજય રથ છે અથવા તો જીતની જે એક સિરીઝ છે એ ચાલુ રહેશે? બિલકુલ, અમારા ત્રણેય ઉમેદવાર ગણતરી પછી જીતવાના છે. આજે જીતનો જે વિશ્વાસ છે તે રમીલાબેન બારા વ્યક્ત કરી રહ્યા છે. અને જોકે બીટીપીના વોટને લઈને ખુલ્લી નથી બોલી રહ્યા, પરંતુ એટલો સ્પષ્ટ કહી રહ્યા છે કે સાંજે ભાજપનો જે વિજય રથ છે તે અવિરતપણે આગળ વધશે. કેમેરામેન રાહુલ સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર.